4 जून 2022 वडाप्रधान नरेन्द्र मोदी ना माता हीराबाई शतायु मां प्रवेश कर्यो हतो। पुत्र नरेन्द्र माटे पण आ क्षण खूब ज खास हती। हीराबा ना 100मा जन्मदिवस निमित्ते नरेन्द्र मोदी माता विषे लांबो ब्लॉग लख्यो हतो, जेमां तेमणे हीराबा ना जीवन संघर्षनी कहानी वर्णवी तेमज हीराबा ना व्यक्तित्वना एवा पासा वर्णव्या हता के जेनाथी सौ कोई अजाण हता। त्यारे आवो जाणीए हीराबा नी कहानी नरेन्द्र मोदी नी जुबानी। माँ के माता शब्दकोश में फक्त एक शब्द नथी, आ शब्द में तमाम प्रकार की लागणियों समाई जाए छे, प्रेम, धैर्य, विश्वास वगैरह। दुनिया भर में कोई पण देश के विस्तार में बाळको तेमनी माता प्रत्ये विशेष लागणी धरावे छे। माता तेना बाळक ने जन्म आपवानी साथे तेमनी प्रथम गुरु पण छे। माता बाळकना मानसनुं तेना व्यक्तित्वनुं घडतर करे छे अने तेने आत्मविश्वास आपे छे। आ प्रक्रियामां माता पोतानी अंगत जरूरियातो अने आकांक्षाओनो निःस्वार्थपणे त्याग करे छे। पुत्र नरेन्द्रए माता हीराबा माटे लखेला आ शब्दो छे अने खरेखर आ शब्दो मुजब ज माता हीराबाए बाळक नरेन्द्रना मानस अने व्यक्तित्वनुं घडतर कर्यो। आथी ज नरेन्द्र मोदीए कह्युं हतुं કે મારી માતા જેટલી સરળ છે તેટલી બધી માતાઓની જેમ અસાધારણ પણ છે। પુત્ર નરેન્દ્રએ માતા હીરાબાના શતાયુ પ્રવેશ પ્રસંગે લખેલા બ્લોગમાં તેમના વ્યક્તિત્વના એવા પાસા રજૂ કર્યા કે જેના વિશે ભાગ્યે જ કોઈને જાણ હતી। નરેન્દ્ર મોદીએ લખ્યું કે મારી માતાનો જન્મ ગુજરાતમાં મહેસાણાના વિસનગરમાં થયો હતો, જે મારા વતન વડનગરની નિકટ છે। તેમને તેમની પોતાની માતાનો પ્રેમ નહોતો મળ્યો। નાની વયે તેમણે મારી નાનીને સ્પેનિશ ફ્લૂ મહામારીમાં ગુમાવી દીધા હતા। તેમને મારી નાનીનો ચહેરો પણ યાદ નથી। તેમની પાસે મારી નાનીમાના ખોળામાં પસાર થયેલી બાળપણની યાદો પણ નથી। મારા માતાએ તેમનું સંપૂર્ણ બાળપણ તેમની માતા વિના પસાર કર્યું હતું। આપણા બધાને જે લાડકોટ મળ્યા છે તેનો અનુભવ મારી માતા મેળવી શકી નહોતી। જેમ આપણે આપણી માતાના ખોળામાં નિશ્ચિંત થઈને સૂતા હતા, તેમ મારી માતા તેમની માતાના ખોળામાં એ દેવી અહેસાસ મેળવી નહોતા શક્યા। નાનપણમાં જ માતા ગુમાવી દેવાનું શું દુઃખ હોય છે તે તો જેમણે માતા ગુમાવી હોય એ જ અનુભવી શકે। આથી જ માતાના પ્રેમથી આજીવન વંચિત રહેલા હીરાબાએ તમામ અભાવો વચ્ચે પણ સંતાનોના ઉછેર અને ઘડતરમાં કોઈ કમી ન રહેવા દીધી। આ બાબતનો ઉલ્લેખ કરતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે મારી માતા શાળામાં અભ્યાસ માટે પણ જઈ નહોતા શક્યા, એટલે સ્વાભાવિક છે કે તેમને લખતા વાંચતા આવડ્યું નથી। તેમનું બાળપણ ગરીબીમાં પસાર થયું હતું અને તમામ પ્રકારના સુખભોગ કે લાડકોટથી વંચિત રહ્યા હતા। આજની સરખામણીમાં મારી માતાનું બાળપણ બહુ જટિલ સ્થિતિ અને સંજોગોમાં પસાર થયું હતું। કદાચ કુદરતી તેમની આ જ નિયતિ ઘડી હતી। મારા માતા પણ માને છે કે ઈશ્વરને ગમ્યું એ ખરું, પણ પોતાની બાલ્યાવસ્થામાં માતાને ગુમાવવી, પોતાની માતાનો ચહેરો જોવાનું પણ નસીબમાં ન હોવું, એ હકીકતનું આજે પણ તેમને દુઃખ છે। પુત્ર નરેન્દ્રએ આ બાબતનું સ્મરણ કરતા લખ્યું હતું કે સંઘર્ષ અને જટિલ સંજોગોને કારણે મારી માતાને બાળપણ માણવા મળ્યું જ નહોતું। તેમને ઉંમર કરતા વધારે પરિપક્વ થવાની ફરજ પડી હતી। તેમના પરિવારમાં તેઓ સૌથી મોટું સંતાન હતા અને લગ્ન પછી અમારા પરિવારમાં તેઓ સૌથી મોટી વહુ બન્યા હતા। પોતાના બાળપણમાં તેમણે સંપૂર્ણ પરિવારની જવાબદારી ઉઠાવી હતી અને તમામ પ્રકારની કામગીરી સારી રીતે પાર પાડતા શીખી ગયા હતા। લગ્ન પછી પણ તેમણે અમારા પરિવારમાં તમામ જવાબદારીઓ ઉઠાવી લીધી હતી। ઘણી જવાબદારીઓ અને રોજિંદા સંઘર્ષો હોવા છતાં મારી માતાએ ધીરજ અને મક્કમ મનોબળ સાથે સંપૂર્ણ પરિવારને એક તાંતણે જોડી રાખ્યો હતો। હીરાબાના જીવનમાં બાળપણથી જ અનેક સંઘર્ષો અને પડકારો આવ્યા હતા, પરંતુ સંજોગો સામે હાર માનવાને બદલે હીરાબાએ
તેનો સામનો કરી પરિવારને જોડી રાખ્યો હતો. બ્યુરો રિપોર્ટ, ટીવી 9.